ગોરેગાંવમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં નવો રેકોર્ડ સર્જાયો હતો. સુરજ આયમન એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડિયા હોસ્પિટલમાં એક જ દિવસમાં કુલ 23 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. 23 બાળકોમાં 12 દીકરી અને 11 દીકરાઓનો સમાવેશ થાય છે અને તમામ બાળકો તંદુરસ્ત છે. ડાયમંડ હોસ્પિટલના 8 વર્ષના ઇતિહાસમાં 23 ડિલિવરી એક દિવસમાં સુરતમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. જે બદલ હોસ્પિટલના ગાયનોલોજીસ્ટ ડોક્ટર રિધિ વાઘાણી, ડોક્ટર કલ્પના પટેલ, ડોક્ટર ભાવેશ પરમાર, એનેસ્થેટિક ડોક્ટર અલકા ભૂત, ડોક્ટર આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગ અને ઓટી વિભાગના સ્ટાફના હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો. એક જ દિવસે એક જ જગ્યાએ 23 પારણા ઝૂલતા 23 પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એક સાથે 23 ડિલિવરી અંગે ડોક્ટર દ્વારા જણાવ્યું હતું કે 23માંથી 6 ડિલિવરી સીઝરથી થઈ હતી, જ્યારે બાકીની 17 જેટલી ડિલિવરી નોર્મલ રીતે થઈ હતી. હાલ તમામ બાળકો અને માતાઓ તંદુરસ્ત છે. ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર 1800 છે, જ્યારે દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝરિયન ડિલિવરીનો ચાર્જ માત્ર 5000 છે. ડાયમંડ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1,00,000 રૂપિયાના બોન્ડ્સ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2,000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ્સ આપી દીધા છે. ભારત સરકારની બેટી બચાવો બેટી વધાવો યોજનાને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે. જે બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમજ હોદ્દેદારો ગર્વની લાગણી અનુભવે છે તેમ વધુમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.